ગુજરાતમાં કોવિડ 2019ની આજ સવારે 8 વાગ્યા સુધીની જે ડેટા છે આ પ્રમાણે છે કે આજે કુલ આપણા ત્યાં જે પોઝિટિવ કેસીસ આવ્યા છે જેની અંદર લક્ષણવાળા એટલે સિમ્ટોમેટિક અને એસિમ્ટોમેટિક જેટલા લોકોના લક્ષણ નથી એને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે એટલે એ રીતે જે આપણે પ્રોએક્ટિવ ઇન્ટેન્સિવ સર્વેલન્સ કર્યું છે એના 228 જેટલા પોઝિટિવ કેસીસ આવ્યા છે આજે એટલે સવારે 8 વાગ્યા સુધીના ટોટલ જે ગુજરાતમાં ડિસ્ચાર્જ થયેલા લોકો છે 1 વ્યક્તિ છે અને મૃત્યુ 5 લોકોએ કોવિડ 2019થી પીડાતા લોકોએ લીધા છે હવે અમદાવાદના જિલ્લાની વાત કરીએ ટોટલ કોર્પોરેશનની વાત કરીએ તો 140 પોઝિટિવ કેસીસ છે પણ એ પૈકી 15 એવા કેસીસ છે કે જે સિમ્ટોમેટિક છે કે જ્યાં તાવ છે કોઈ પણ લક્ષણ છે બાકી તમામ કેસીસ જેને આપણે એ સિમ્ટોમેટિક કહીએ કે લક્ષણ નથી અને છતાં એક ટ્રાન્સપેરન્ટ રીતે ત્યાંના તંત્રએ આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર તરફથી એક ઇન્ટેન્સિવ પ્રોએક્ટિવ સર્વેલન્સ એટલે એકદમ સામે ચાલીને આપણે જે એક સર્વેલન્સ એ વિસ્તારોમાં હોટસ્પોટના વિસ્તારમાં જઈને ઘરે ઘરે આપણે ટેસ્ટિંગની એક પ્રક્રિયા છેલ્લા 3-4 દિવસથી જે હાથ ધરી છે એના પરિણામે આ રીતે નંબર્સમાં વધારો થયો છે પણ જેમ ફરી હું રિપીટ કરું છું કે 15 જ જણ એવા છે આમાંથી કે જેને ખરેખર લક્ષણ છે એટલે તાવ છે અથવા તો જે શરદી છે બ્રેથલેસનેસ શ્વાસ લેવામાં તકલીફ છે જેને સારી પણ કહીએ છીએ એવા કેસીસ છે પછી આણંદ જિલ્લામાં 1 બનાસકાંઠામાં 2 બોટાદમાં 1 ભાવનગરમાં 2 છોટાઉદેપુરમાં 1 મહેસાણામાં 1 સુરતમાં 67 એમાં પણ આ રીતે જેમ આપ જાણો છો કે આ વિસ્તારોમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને ત્યાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક ઇન્ટેન્સિવ સઘન પ્રોએક્ટિવ એટલે સામે ચાલીને આપણે સર્વેલન્સની કામગીરી કરીએ છીએ એટલે કર્ફ્યુ લગાવેલા વિસ્તારોમાં વડોદરામાં 8 અને રાજકોટમાં 5 હું ફરી રિપીટ કરું એમાં ફરી આપણે કહેવા માંગીએ છીએ કે એની અંદર ખરેખર આપણે જોઈએ તો આ બધા કેસીસ એક અપ્રોચ આપણું છેલ્લા લાસ્ટ વીકમાં એવું રહ્યું છે કે કર્ફ્યુ લગાવીએ અને આ વિસ્તારોમાં ઘનિષ્ઠ પ્રોએક્ટિવ વધારે ટેસ્ટિંગ કરીએ જેથી કે જેટલા પણ કેસીસ છે આપણા ખ્યાલ પર આવે આપણે જાણીએ છીએ કે આ કોવિડ 2019માં સામાન્ય રીતે 4 સ્ટેજીસ હોય છે સૌથી પહેલાં કેસીસ હોય છે પછી ક્લસ્ટર ત્યારબાદ કમ્યુનિટી અને છેલ્લે એપિડેમિક હવે આ વિસ્તારોમાં કર્ફ્યુ એટલા માટે લગાડ્યા છે કે આ સેકન્ડ સ્ટેજમાં છે અને ત્યાં પણ થોડુંક એડવાન્સ્ડ સેકન્ડ સ્ટેજમાં છે એટલે એ આખા વિસ્તાર જેને આપણે હોટસ્પોટ કહીએ છીએ ક્લસ્ટરિંગ તો થયા જ છે અને એના લીધે જેટલા કેસીસ છે એના સગા બધું ગીચ વિસ્તાર પણ હોવાના કારણે સંક્રમણનું પ્રમાણ પણ વધી ગયું છે વધી જતું હોય છે આવા વિસ્તારોમાં એટલે એમના કુટુંબના જે સભ્યો છે એકદમ નેબર્સ પાડોશીના લોકો છે એ બધામાં સંક્રમણની પ્રમાણ વધી જાય છે અને એટલા માટે આપણે એ વિસ્તારમાં જ્યારે ખૂબ એક પ્રોએક્ટિવ એક્સ્ટ્રા ઇન્ટેન્સિવ ટેસ્ટિંગ કર્યું તો આપણને મળ્યા કે આવા ઘણા કેસીસ છે પોઝિટિવ છે પણ એમાંથી જેમ આપણે કહ્યું ઘણા એવા લોકો છે અને સામાન્ય રીતે આ બીમારીનું લક્ષણ પણ એ રીતે હોય છે કે જે પોઝિટિવ આવે છે એ પૈકી 80% લોકો સામાન્ય રીતે એક વસ્તી લઈએ તો એની અંદર એમાં કોઈ લક્ષણ કે સિમ્પટમ્સ નથી હોતા પણ આપણે ખાસ કાળજી અને સાવચેતી જે 5% જે આઈસીયુ કે બિલકુલ ગંભીર ક્રિટિકલ કેરમાં જાય અને બીજા 15% કે જેને માઇલ્ડ ટુ સ્લાઇટલી મોડરેટ જે ફીવર અને એવા બધા સિમ્પટમ્સ આવે અને આ રીતે આજે બીજા પણ ડેટા આપણે જોઈએ કે જે અત્યાર સુધી જે ટોટલ પોઝિટિવ દર્દી થયા છે આપણા ત્યાં 1604 જેટલા પોઝિટિવ દર્દી છે એમાંથી સ્ટેબલ જે બિલકુલ ઓક્સિજન રૂમ એર પર છે કે સિમ્પલ ઓક્સિજન પર છે એવા 1443 લોકો છે 9 લોકો એવા છે કે જે વેન્ટિલેટર પર છે અત્યાર સુધી 94 લોકો ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ગયા છે 94 આપણે જે આજે ટોટલ ડેથ થયા છે 5 થયા છે અમદાવાદમાં 1 78 વર્ષના પુરુષ એસવીપી હોસ્પિટલમાં એમનું દુઃખદ અવસાન થયું છે કિડનીની બીમારી હતી એમને
થાઇરોઇડની બીમારી પણ હતી. એ રીતે 66 વર્ષના મહિલા અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં એમનું નિધન થયું છે. એમને પણ ડાયાબિટીસ અને બીજી પણ એક કોમોર્બિડ કન્ડિશન રહી છે, હાઇપરટેન્શન એટલે બ્લડ પ્રેશર. પછી એક સુરતમાં એક મહિલા 56 વર્ષના ઉંમરના મિશન હોસ્પિટલ, એમને પણ કોમોર્બિડ એટલે હાઇપરટેન્શન બ્લડ પ્રેશરની સમસ્યા રહી છે. પછી એક 56 વર્ષના પુરુષ અમદાવાદમાં એસવીપી હોસ્પિટલમાં, એમને પણ ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની તકલીફ રહી છે. અને અમદાવાદમાં એક 43 વર્ષના મહિલા એસવીપી હોસ્પિટલમાં કે જેમને ડાયાબિટીસની તકલીફ રહી છે. આ રીતે 5 વ્યક્તિઓનું આજે ચિકિત્સા દરમિયાન દુઃખદ અવસાન થયું છે. જે સારવાર લઈને સાજા થઈને પાછા ઘરે ગયા હોય એવા આજે 33 વર્ષના પુરુષ સાબરકાંઠા જિલ્લાના GMERS હિંમતનગરમાં ટ્રીટમેન્ટ લઈને પાછા ગયા છે. કુલ આની સાથે જે આપણે વિગત હમણાં બતાવીએ, ટોટલ આપણા ત્યાં જે ડેથ્સ થયા છે એ થયા છે 58, 58, એનું ડિસ્ટ્રિક્ટ વાઇઝ બ્રેકઅપ પણ છે. અને ડિસ્ચાર્જ જે થઈને ગયા છે એનું કુલ આંકડો છે 94, 94. અને ટોટલ પોઝિટિવ કેસીસ 1,604. અને આજના કેસીસમાં જેમ આપણે વાત કરી, મોટાભાગના કેસીસ એટલે ટોટલ 228માંથી અમદાવાદના જ આપણે કેસીસ લઈએ, 140 પૈકી 89 કેસીસ એવા છે કે જે એસિમ્પ્ટોમેટિક છે, કે જે જ્યાં એમને કોઈ સિમ્પટમ્સ નથી. અને બીજા બધા એટલે 50 જ એવા નીકળે છે કે જે સિમ્પટોમેટિક છે. બીજા બધા બીજા અનકનેક્ટેડ કેસીસ નીકળ્યા છે. ટેસ્ટની વિગત પણ જોઈએ તો આમાં આપણે જે ટેસ્ટિંગ થોડુંક અગ્રેસિવલી, કેમ કે હજી રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ગઈકાલે જ આવી છે, ગઈકાલે તાલીમ આપી છે અને ડિસ્ટ્રિક્ટ્સમાં રવાના કર્યા છે, એટલે હવે આપણે આ જે RT-PCR જે લેબોરેટરી ટેસ્ટ છે એની સંખ્યામાં થોડુંક ઘટાડો કરશું, પણ જે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ છે એની સંખ્યામાં વધારો કરશું. અને અત્યાર સુધી આપણે છેલ્લા 24 કલાકમાં 3,598 જેટલા ટેસ્ટ કર્યા છે. એમાંથી જે પોઝિટિવ છે 352 અને નેગેટિવ છે 3,246. અને ક્યુમ્યુલેટિવ અત્યાર સુધીના ટોટલ ટેસ્ટની સંખ્યા આપણે લઈએ તો 28,212 ટેસ્ટ આપણે કર્યા છે, જેમાંથી 1,604 ટોટલ પોઝિટિવ આવ્યા છે અને બાકી તમામ નેગેટિવ છે. એટલે આપણે ટેસ્ટ પર મિલિયન એટલે દર 10 લાખે જે ટેસ્ટ કરતા હોઈએ છે, ગુજરાતનું આજનું લેટેસ્ટ આપણે 447.81 જેટલા આપણે ટેસ્ટ પ્રતિ મિલિયન કર્યા છે, જે બહુ જ અગ્રેસિવ મોટો એક આંક છે. એટલે આમાં ટ્રાન્સપેરન્ટલી ઘણા લોકો વિચાર કરતા હશે કે ટેસ્ટિંગ કેમ કરવું, પણ આપણું એક અભિગમ રહ્યું છે કે વધારે ટેસ્ટ કરીએ તો આપણે વધારે કેસીસ આપણે કાઢી શકીએ. અને એની સામે અત્યારે નેશનલ એવરેજ ભારતનું ગઈકાલનું જે હતું 269 જેટલું હતું, એટલે આપણા ત્યાં ટેસ્ટિંગનું પ્રમાણ અલબત્ત અમુક રાજ્યોમાં જેમ કે મહારાષ્ટ્ર છે એમાં આપણા કરતાં ટેસ્ટિંગ વધારે થઈ રહી છે. અને એ જ રીતે જે કેસ પર મિલિયનની પણ વાત કરીએ એટલે પ્રતિ 10,000 કેટલા પોઝિટિવ કેસીસ થયા છે, તો ગુજરાતમાં 19.33. એની સામે બીજા જે આપણે રાજ્યોમાં દેશોમાં વિસ્તારોમાં જોઈએ તો દાખલા તરીકે મહારાષ્ટ્રમાં 28.73, એ જ રીતે દિલ્હીમાં 91.15, તેલંગાણામાં 20.33, ઉત્તર પ્રદેશમાં 20.30. એટલે આ રીતે કેસ પર મિલિયન પણ આપણે જોઈએ તો આપણા આંકડા પણ જે આપણે નેશનલ લેવલના પોર્ટલ્સથી લીધા છે, વી આર ડુઈંગ રીઝનેબલી વેલ. પણ બિલકુલ એનો અર્થ નથી કે આપણે જરા પણ ઢીલાશ રાખીએ. બધાએ સાવચેત રહેવાનું છે અને જેટલું સંક્રમણને આપણે બ્રેક કરશું એટલે આપણે આ ચેઇન ઓફ ટ્રાન્સમિશન જે આ સંક્રમણની જે કડી છે, સાંકળ છે, એને બિલકુલ તોડવાનું છે. અને બધાએ એમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજાવવાની છે. અને આપણા જે સેમ્પલ ટેસ્ટિંગ એમાં જે પોઝિટિવિટીની પણ જે રેટ આવે છે, આપણા ત્યાં લગભગ આજે પોઝિટિવિટી 5.68% જેટલું છે. અને આખા ઇન્ડિયા માટે પણ એક એવરેજ જોઈએ તો આજે 6% આસપાસ આખા ઇન્ડિયાનું ટોટલ આપણે લઈએ તો 6%, ગઈકાલે 4% જેટલું હતું.
सो वी आर मोर ओर लेस नेशनल एवरेज ना ज नजदीक छे. अने जे गई काले टोटल जे सैम्पल्स इंडिया भर में टेस्ट करवामां आव्या 372,123 एमांथी आपणे अत्यार सुधी जे टोटल टेस्ट कर्या छे एनू पण एक आंक लईए तो वी केन से के आपणे लगभग 8-1% जेटली टोटल टेस्टिंग थई रही छे एनू आपणू पण योगदान भारत कक्षाए छे. तो आ रीतना फिगर्स छे. तो फरी बधाने अनुरोध छे के आपणे वी शुड बी एक्सट्रीमली केरफुल, सज रहीए અને જે સંક્રમણનું જે ચેન છે એને તોડવા માટે દરેક વ્યક્તિ, દરેક નાગરિક ભાગ લે. ખાસ કરીને એક એપ છે આરોગ્ય સેતુ, એનું જેટલું આપણે બધા ડાઉનલોડ કરીને વપરાશ કરશું, આપણા આજુબાજુ કોઈ પણ પોઝિટિવ વ્યક્તિ, કોરોના કોવિડ 2019ના પોઝિટિવ કેસ અથવા એમનાથી જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં સંક્રમણના જેને આપણે કોન્ટેક્ટ ટ્રેસિંગ કહીએ છીએ આવ્યા હોય એવા લોકો પણ આવે તો તરત આપણને એક બીપ, આપણને એક ચેતવણી આપતી હોય છે. એ રીતે એને જો અપનાવીએ તો એનાથી ફેર પડશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણા હાથમાં બે વસ્તુ જે માનનીય વડાપ્રધાનશ્રીએ કહ્યું છે, આપણા માનનીય સીએમ સાહેબ પણ અવારનવાર દરેક મિટિંગમાં અમને કહે છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક તો આપણા ત્યાં જેટલા પણ આપણા વયસ્ક મોટી ઉંમરના લોકો છે, ઘરમાં જ આપણા વડીલો હોય એમની બિલકુલ ખ્યાલ રાખીએ, કેમકે એમને અને જે એના એનાલિસિસ પણ ગઈકાલે અમે કર્યા છે, જે લોકો એલ્ડરલી હોય અને કોમોર્બિડ હોય એટલે એમને બીજી બીમારી હોય, એમના ત્યાં આ ગંભીર રીતે બીમારી એમને સંક્રમણ કરે એવી સંભાવના વધારે છે. અને જેમ આપણે વાત કરી 80% લોકોને કદાચ કંઈક આના સંક્રમણથી બહુ મોટા એના લક્ષણ જોવા પણ ન મળે, પણ આ જે વયસ્ક લોકો છે અથવા જે કોમોર્બિડ લોકો છે એટલે જેને બીજી કોઈ બીમારી પહેલેથી હોય, જેમ કે ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝીસ, કિડની ડિઝીઝીસ, એમને ખ્યાલ રાખવાનું. આજે બીજી એક વાત કે અમદાવાદના જે જે વિસ્તારમાં ચેકિંગ કર્યા છે, જે આ કેસીસ ટેસ્ટિંગ કરીને ટ્રેસિંગ ટેસ્ટિંગ એની જે કામગીરી કરી છે, આ બધા વિસ્તારો છે નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલીફ રોડ, ત્રણ દરવાજા, મણિનગર, જીવરાજ પાર્ક, દાણીલીમડા, મેઘાણીનગર, દૂધેશ્વર અને જુહાપુરા. અને એ જ રીતે સુરતમાં પણ જે આપણે જોયું કે કર્ફ્યુના લીધે એક ઇન્ટેન્સિવ અગ્રેસિવ ટેસ્ટિંગ આપણે કર્યું, કહી શકાય કે ખૂબ જ એક સઘન અને એક આક્રમક ટેસ્ટિંગ આપણે કર્યું, જેથી કે આ લડાઈમાં કોરોનાના જે જે પણ પોઝિટિવ કેસીસ છે આપણે એને કાઢવા હતા. એમાં પણ પાલનપુર પાટિયા, લિંબાયત, સુરતમાં પાલનપુર પાટિયા, લિંબાયત, સલાબતપુરા, પાંડેસરા, માન દરવાજા, વરાછા, કડોદ, સરથાણા, ઉમરવાડા, આ પછી તમને ડિટેલ્સ આપવામાં આવશે. આ રીતે વિગત છે. નમસ્કાર.